ચૂંટણી પહેલા તમે જો સ્કૂટરની પાછલી સીટ ઉપર બેસી જતા હોય, તમને કોઈ ભોજોભાઈ મારવા આવતો નથી, તો ચૂંટણી પછી તમારામાં એવા હું હિંગડા ભરાઈ ગયા કે તમને લોકો માર નાખે. અને ન્યાથી મને કીધું ભાઈ ઓળખતા તો હોય કે ભાઈ ઉભરા મને લોધાવાડ ચોકમાં લઈ જતો, મારા સ્કૂટરની પાછળ ભોજુભાઈ વાળા નાણાં મંત્રી એ મારા સ્કૂટરની પાછળ બેસી ગયા અને હું એને લોધાવાડ ચોકમાં ઉતારી આવ્યો. એના ખીચામાં એ ચોકલેટ રાખતા. જેણે તમને ખોબલે ખોબલે ભરીને મત આપ્યા છે અને જેણે તમને ત્રણ ત્રણ દશકાથી તમને ત્યાં ને ત્યાં જીતાડી રાખ્યા છે, તમે એના ઘરમાં ચાંદીના ઘૂઘરા ટીંગાડી દીધા. ગાવરડી પોતાના દૂધ નથી પીતી અને વૃક્ષ પોતાના ફળ નથી ખાઈ જતી. બડા બડાયું ના કરે, બડા ને બોલે બોલ, હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. આ જે રાજનીતિ છે એને સેવાનું માધ્યમ નથી માનતા. તમે એને બાપી કી પેઢી જેને કહેવાય ને, પોતી કી પેઢી એમ માનવા જાઓ છો. જો જહર પીચી કહું તુમ્હી ને તો દિયા, તુમ તો મુજે જિંદગી કી દુઆએ મત દો, અને જો સોલા થા જલ બુજા હું તુમ તો મુજે હવાએ મત દો. આપણે ત્યાં કહેવાય છે કે બોલવાનું હોય ત્યાં ન બોલે, ન બોલવાનું હોય ત્યાં બોલે. આવા માણસો હોય છે સદા તણખલાને તોલે. હાલ આપણે એક એવા ભાજપના નેતાની વાત કરવી છે જેઓ કદાચ લોકશાહીની જે વ્યાખ્યા છે તેને ભૂલ્યા છે, કદાચ જે નાગરિક શાસ્ત્ર છે તેને ભૂલ્યા છે, કારણ કે તેમને એવી વાત કરી છે. અને એ નેતા એટલે કોઈ નહીં, બીજું કોઈ નહીં પરંતુ વડોદરાના ભાજપના નેતા છે, ભાજપના શહેર પ્રમુખ છે, ડૉક્ટર વિજય સાહેબનું નામ છે. ખૂબ મોટા નેતા છે પરંતુ તેઓ કદાચ તેમની મોટાઈ ભૂલ્યા છે અને તેમને એ રીતની વાત કરી છે કે જે લોકો મત નથી આપતા તેમના કામ ન કરવા. તેઓએ પોતાના જે ત્યાંના જે નેતાઓ છે તેની આ પ્રકારની સલાહ આપી છે. અને ત્યારે આ ચર્ચાને લઈને આપણી સાથે વાત કરવા માટે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે, તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર. સર સૌ પ્રથમ તો વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર દોસ્ત. સર શું કહેશો કે જે પ્રકારે ભાજપના જે નેતા છે, વડોદરા શહેરના ભાજપ પ્રમુખ છે, વિજય ડૉક્ટર વિજય સાહેબનું નામ છે, તેમને આ રીતે જે વાત કરી છે સર કે જે લોકોએ મત ના આપ્યા હોય તેમનું કામ ન કરવું. કદાચ આપણે તે તો એવું કહેવાય છે કે લોકશાહી એટલે કે લોકોનું લોકો દ્વારા લોકો માટે ચાલતું શાસન, પરંતુ તે નેતાએ જે રીતે વાત કરી છે સર, સૌપ્રથમ તો આને કઈ રીતે જોઈ રહ્યા છો? જુઓ આ કોઈ બે શબ્દ છે, મનભેદ અને મતભેદ. એમ અહીંયા લોકો કહે છે કે આ ભેદભાવ શું કામ આવો. વિજય શાહને માટે લોકોએ કીધું આવો ભેદભાવ શું કામ. મેં કીધું આ ભેદભાવ નથી, આ વેરભાવ છે. ભેદભાવ હોતો હજી ઠીક, આ તો વેરભાવ છે. એવું જુઓ, જ્યારે તમે ચૂંટણી લડી રહ્યા હો ત્યારે તમે પક્ષના કોઈ પણ એક પક્ષના પ્રતિનિધિ છુઓ, પણ જ્યારે તમે સત્તા ઉપર આવી જાઓ પછી તમે તમારે પક્ષ ગૌણ થઈ જાય. પછી રાજા અને રૈયત આ બેનો જ કાયદેસરનો સમન્વય હોઈ શકે, એ પછી સામેવાળો ગમે તે હોય. અને હંમેશા એવું બનતું હોય છે, નોટા તમે જ દાખલ કર્યો ને ઇલેક્શન કમિશનર, શું કામ? તમારી વિચારસરણી સાથે જે લોકો સહમત નથી એ લોકોને જો કોઈ વિપક્ષને મત ના આપો તો કમસે કમ નોટાને આપી દો. એટલે મતદાનની એક તો એને ફરજ પડે, મતદાનની ટેવ પડે, અને બીજું કે એ પોતાનો ગુસ્સો કે અભિવ્યક્તિ પણ જાહેર કરી શકે. તો જે લોકો ચૂંટાય છે એટલે જે ભારતીય જનતા પાર્ટી ભારતીય વડોદરાના શહેર પ્રમુખ વિજયભાઈ શાહ, હવે આ જે મેં કીધું ને એ હવે વેરભાવ જેવું છે. તમારે એમ ક્યારેય ન કલ્પવું જોઈએ કે બધાએ તમને ફરજિયાત તમારી વિચારસરણીને અનુસરવું જોઈએ અને મતે આપવા જોઈએ, એવું કોઈ દી બને નહીં. દરેક ટુંડે ટુંડે મતિર્ભિન્ના, દરેક જગ્યાએ અલગ 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 બધાના વિચારસરણી હોઈ શકે. તમે જે કીધું એ એવી વાતો છે કે અતિ ભલો નહીં બોલના અને અતિ ભલો નહીં ચૂપ, અતિ ભલો નહીં બરસનાવર, અતિ ભલો નહીં ધૂપ. બધી અતિની ગતિ નથી એમ કહીએ છે ને, એમ બધું અતિરેક ન ચાલે. વડોદરામાં એણે જાહેરસભામાં, જાહેરસભા પાછી કેવી હતી, સાંસદ હેમાંગ જોશીનો સત્કાર સમારોહ હતો. એટલે પાછું આમ એલફેલ કે કોઈ રોડ ખેર કે કોઈ ડબ્બા ટ્રેનિંગ જેવું કે કોઈ ગલી મોહલ્લામાં એવું નહોતું, બાકાયદા સત્તાવાર એક કાર્યક્રમ હતો જેમાં સાંસદ જે છે હેમાંગ જોશી એનું સન્માન સત્કાર વગેરે હતો. ઓડિયન્સ હતું, બધા કાઉન્સિલર થી માંડીને બધા ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ હતા. હવે તમે જુઓ બધા વિશ્લેષકોએ એમ કીધું કે વિજયભાઈ આ ન બોલવું છે, વિજયભાઈ આ ન બોલવું છે, વિજયભાઈ ઠીક છે. પણ એનાથી આગળ કોઈએ જોયું નહીં કે વિજયભાઈ તો બોલી ગયા, મંચા સ્થિત જેટલા લોકો હતા કોઈએ પણ ઊભા થઈને કીધું નહીં કે વિજયભાઈ આપણે ન બોલાય, આવું ન કહેવાય. આપણા માટે હવે બધા મતદારો સરખા છે અને આપણે જ આપણે બધું જ ખાઈ પી લેવાની ગણતરી કરશું તો એ કઈ રીતે ચાલે?
ન કોઈએ ટકોર કરી એ ન્યાય એટલેથી વાત નથી અટકતી. ટકોર કરવી તો ઘેર ગઈ, બધાએ તાળીઓના નાદથી વધાવી લીધી આ વાતને. એનો અર્થ એમ થયો કે બધાની માનસિકતા એક સરખી છે, નહીતર તો ઓડિયન્સમાંથી કોકે કેવું છે વિજયભાઈ સોરી આવું ના કયો, આપણે તો હિન્દુ મુસ્લિમ શીખ જાય, સબકા સાથ સબકા વિકાસની વાત તો નરેન્દ્ર મોદી કરે જ છે. તો જેણે મત ના આપ્યો હોય તો કરવું શું જોઈએ, કે વિજયભાઈ શાહ હોય કે હેમંત જોશી હોય કે કોઈ પણ હોય, એણે પ્રવચનમાં એમ કરવું જોઈએ કે આપણા તરફથી આપણે 100 એ 100% પ્રયાસ કર્યો છે, તેમ છતાં હજી રામપુરા જેનો એ ઉલ્લેખ કરે છે ભાઈ, રામપુરા મત વિસ્તારનો, તો રામપુરા જેવા જેટલા મત વિસ્તારો છે એમાં હજી ભારતીય જનતા પાર્ટીને સમર્થન નથી મળતું, તો શું ખૂટે છે? આપણે સમીક્ષા કરીએ અને જે ખૂટે છે, જે ઉણપ દેખાતી હોય એ ઉણપની પૂર્તિ કરીએ. આનું નામ કહેવાય સમજ, એક પ્રકારનું સહમતિ ને એક સકારાત્મક વિચાર. ભલે ખબર છે તમને કે સામે લોકો છે વિધર્મી છે, તમારા હિન્દુત્વને ક્યારેય તમને સપોર્ટ નહીં કરે, ઓકે, પણ તમારે જાહેરમાં એમ કહેવું જોઈએ કે ભાઈ એવું હજી શું ખૂટે છે કે જે આ વિસ્તારના લોકોને હજી કમળ તરફ બટન દબાવવાનું સૂઝતું નથી. આવી વાત ડાય ડાય કરવી જોઈએ. જાહેર જીવનમાં તો પ્રત્યેક શબ્દ બોલો એની એક વેલ્યુ હોય છે, તમે પાનના ગલે ગમે તેમ બોલી શકો, પણ જાહેર જીવનમાં બોલો ત્યારે હંમેશા આવી કાળજી રાખવી જોઈએ. પણ એવું નથી રાખતા અને આ પ્રકારની એલફેલ વાતો કરે છે, એનો અર્થ એમ છે આ સામંતશાહીના તમારા ઈંધણ છે. તમે એમ કહો કે હવે આપણને જે મત ન આપે તો ત્યાં આપણી ગ્રાન્ટ વેડફવી ન જોઈએ, આવા શબ્દો એના છે, તો હું એને આપણે કાઉન્ટર ક્વેશ્ચન્સ કરીએ કે માની લ્યો કે તમે એને નહીં મદદ કરો, હવેથી ત્યાં વિકાસના કામો નહીં કરો, કદાચિત આવું તો હાલે જ નહીં પણ નહીં કરો, તો આપણો પ્રશ્ન એ છે કે જેણે તમને ખોબલે ખોબલે ભરીને મત આપ્યા છે અને જેણે તમને 3-3 દશકાથી તમને ત્યાં ને ત્યાં જીતાડી રાખ્યા છે, તમે એના ઘરમાં ચાંદીના ઘૂઘરા ટીંગાડી દીધા, વિકાસની હરણફાળ તમે ગળા સુધી, વિકાસ આવી ગયો એવું બને કોઈ પણ વિસ્તાર એવો છે આઇકોનિક રાજ્યમાં, કોઈ પણ એવો વિસ્તાર બતાવો આઇકોનિક કે જેના લોકો તમને એમ કે ભાઈ બસ હો હવે અમારે કઈ વિકાસ જોતો નથી, ઇવન અમારા ખેતરે એરકન્ડિશન થઈ ગયા, આવું આવું કોઈ કહે છે? હજી એનો જ પોળી, તમે જ્યાં પણ સર્વે કરો હજી શિક્ષણ માફિયાઓ ફાટા ફરે છે, મોંઘવારી બેકાબૂમાં છે, બેરોજગારીનો તો આજની તારીખે અત્યારે શું ટેટ ટાટ, એના લોકોને ટીંગાટોળી કરીને તમે ગાંધીનગરમાં આજે જ્યારે આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે એ લોકો કહે છે કે ભાઈ અમારી બધી પરીક્ષા લેવાઈ ગઈ છે ને બધું છે, અમને હવે તમે શિક્ષક તરીકેથી માંડીને ગમે ત્યાં તમે અમને ઠરીઠામ કરો, એ નથી કર્યા ઉલટાના ટીંગાટોળી કરીને લઈ ગયા ને માથાકૂટ હાલે છે અત્યારે ગાંધીનગરમાં, તો બેરોજગારી ચરમસીમાએ છે, મોંઘવારી બેકાબૂમાં છે, શિક્ષણ માફિયાને ફાવે એમ કરે છે, રાજકોટથી માંડીને બધી જગ્યાએ હલ્લાગોલ છે કે રજાઓના દિવસોમાં પણ શિક્ષણ ચલાવી રહ્યા છે, ફી તો એને ફાવે એમ જ લે છે. તો તમે જેને તમને ભયંકર હિસાબે મત આપ્યા છે તમે એને હું ઘૂઘરા કઢાવી દીધા એમ, એટલે આ પ્રકારની માનસિકતા જાહેર જીવનમાં ક્યારે જાય જ ગણાય જ નહીં. આનો ખાલી બધા લોકો વિશ્લેષકો તો ખેર આપણે બધા ટીકા કરીએ, ઓકે, ભારતીય જનતા પાર્ટીનું જે કોઈ હાઈ કમાન્ડ છે, જે સંગઠનના શીર્ષ નેતાઓ છે, એણે જયેશભાઈ ડોક્ટર વિજય શાહની તાત્કાલિક દવા કરવી જોઈએ આ ડોક્ટરની, કે ભાઈ તમે આવું બોલ્યા જ કેમ, યા તો એ જાહેરમાં માફી માગે યા એને પદમાંથી તમે નષ્ટ કરી દો. કારણ કે આ પ્રકારની માનસિકતા છે એક ગ્રહ યુદ્ધ જેવી, અથવા તો એક પ્રકારની વેરાંતરા કોમે કોમ વચ્ચે, જાતિ જાતિ વચ્ચે તમને દુશ્મનાવ પ્રગટાવે, એવું તમારે ક્યાંય કરાય નહીં. તમે જ્યારે ચૂંટાઈ જાઓ છો ત્યારે તમે સમસ્ત સૃષ્ટિના હો છો, આખા આપણે શબ્દ છે ગુજરાતનો નાથ અને સરકાર માટે શબ્દ છે માય બાપ, આ બે શબ્દ શું કામ પ્રયોજવામાં આવે છે? ગુજરાતનો નાથ એટલે ગુજરાતનો નાથ, ગુજરાતીનો નહીં ને હિન્દીનો નહીં મુસલમાનનો નહીં, ગુજરાતનો નાથ, અને માય બાપનું ગુજરાતી છે જિસકા કોઈ નહીં હોતા હૈ ઉસકા ખુદા હોતા હૈ, તો સરકાર માય બાપ બનવી જોઈએ કોઈ પણ, જ્યારે કોઈ અબળા કે નબળા જે વર્ગ છે
એને એમ લાગે કે મારું કોઈ નથી, ત્યારે સરકાર એમ કહી શકે હું છું. એટલે તો તમને ટ્રસ્ટી શિપ સરકારની સોંપવામાં આવે છે. બાકી આપણે બધાએ કેમ જીવવું એ કંઈ સરકાર પાસેથી શીખવાની જરૂર નથી. પણ તમને આખે આખા રાજ્યનો વહીવટ એટલા માટે સોંપવામાં આવે છે કે તમે સમવયસ્ક કરીને બધી જ બેલેન્સ કરીને અમને બધાને જીવાડો. કોઈ મુકેશ અંબાણી હોય ને કોઈ સાવ દરિદ્રમાં દરિદ્ર માણસ હોય એમ નહીં, એ બંને પાસેથી લઈને રાજવા એવા તમે સમથળ કરો કે આખો સંસાર જેથી શાંતિથી ચાલી શકે. એને બદલે તમે એમ કહો કે હવે આપણે અહીંયા ગ્રાન્ટ નથી આપવી, હવે આપણે ફરાણું નથી કરવું, એવું કદાપી ન હોય. સૂર્ય જ્યારે ઉગે ત્યારે એનો તડકો ઝૂંપડામાં એટલો છે ને ઇમ્પિરિયલ હોટલ ઉપર એટલો છે. સૂર્ય ક્યારે ભેદભાવ કરતો નથી. વાયુ જ્યારે વાયરો વાય છે એ વાયુ ક્યારે નથી કહેતો કે ભાઈ ઝૂંપડાની ઉપર ઓછો અને કોઈના મહેલની ગેલેરીમાં વધુ, એવું નથી હોતું. એને કહેવાય નૈસર્ગિક કુદરતી ન્યાય. એ કુદરતી ન્યાય આ છે. સરકાર જે છે એ કુદરતી ન્યાયની જેમ વર્તવી જોઈએ. એણે જેમ ગાવરડી પોતાના દૂધ નથી પીતી અને વૃક્ષ પોતાના ફળ નથી ખાઈ જતી, ધરતી ઉપર તમામ લોકો સમાન છે, આ પંચ તત્વનું બનેલું જે કંઈ આપણું કુદરતે રચેલું છે આખે આખું બ્રહ્માંડ, તો એ બ્રહ્માંડની એની પરિભાષા જ એ છે કે કોઈ છોટા નહીં કોઈ બડા નહીં. સૂર્ય મેં કીધું ઉગે ત્યારે તમારા મારા આંગણામાં એવો જ પ્રકાશ આવે છે કુમળો, જેવો કોઈ ફાઇવ સ્ટાર લોકોના ઘરમાં પણ આવતો હશે હોટલથી માંડીને ગમે ત્યાં. તો રાજા કમસે કમ જે છે એ એવો હોવો જોઈએ, એની સમાન દ્રષ્ટિ હોવી જોઈએ. એટલે આ પ્રકારની જ્યારે કોઈ વાત કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ બે રીતે, એક પહેલા તો મનોમંથન કરવું જોઈએ કે આ પ્રકારની વિચારધારા આપણામાં પનપી જ કેમ, કારણ કે આપણે તો આવ્યા હતા અંત્યોદયના ઉત્કર્ષ માટે. આપણે તો હંમેશા છેવાડાના લોકો સુધી તો આ તમામ યોજનાઓનો લાભ પહોંચે એવી તો આપણી મનોભાવના છે. આપણે તો એમ ઈચ્છીએ છીએ કે આપણે ટ્રસ્ટી ભાવે છે, મેં નહીં તું સહી, એવી તો આપણી ભાવનાને કમસે કમ આદર્શ વાતો છે. એ જો અમલમાં નહીં મૂકીએ તો એનો કોઈ મિનિંગ નથી. એટલે એ એક એનો સમીક્ષાનો વિષય બનવો જોઈએ અને બીજો શિક્ષાનો વિષય બનવો જોઈએ. વિજયભાઈ શાહ જેવા જે વ્યક્તિ ભલે ગમે તે રીતે બોલાઈ ગયા હોય પણ આ તો બા કાયદા સભાન અવસ્થામાં જ અને લિટરલી તમે એક રણનીતિને આધારે જ બોલતા હોય એવી રીતે બોલ્યા છો. આ કઈ ઇન્દ્રાસન નિંદ્રાસન જેવી જીપ લપસી ગઈ એવી વાત નથી. તમે બાકાયદા તમારી રણનીતિને લપસાવી રહ્યા છો. તો જે કોઈ ત્યાં મંચ ઉપર હતા તે અને ભારતીય જનતા પાર્ટીના સંગઠનના જે લોકો હોય તે એ બધાએ આનો કાયદેસરનો વિરોધ કરીને એને સ્ટેપ ડાઉન કરવા જોઈએ અને પોતાએ સમીક્ષા કરવી જોઈએ. દોસ્ત સર, તમે જે રીતે વાત કરી ખૂબ સાચું છે કે એક બાજુ પંડિત દીનદયાળ ઉપાધ્યાય જે અંત્યોદયની વ્યાખ્યા આપી હતી અને એક બાજુ આપણે વિજય શાહને પણ જોઈ રહ્યા છીએ. સર, આપણે જોઈએ તો આ પ્રકારના ડેટાઓ જે છે નીકળતા હોય છે જ્યારે મતદાન પૂરું થતું હોય ત્યારે, અને દરેક નેતાઓ પોતાની પાસે ડેટા રાખતા હોય છે, તો સર ક્યાંક ને ક્યાંક એ પ્રકારની માનસિકતા હોઈ શકે ઊંડાણમાં કે આ પ્રકારની જે આ પ્રકારની વ્યવસ્થા હોઈ શકે? અને આપણે જોઈએ તો કોઈ પણ નેતા ક્યારેય ટેક્સ લેવામાં ક્યાંય કોઈ બાંધછોડ નથી થતી, દરેક વ્યક્તિ જે છે ટેક્સ ભરતી હોય છે, પરંતુ આ પ્રકારના વિકાસના કામો પહોંચાડવામાં આ પ્રકારનું મતભેદ થતો હોય છે સર? બિલકુલ, ઇલેક્શન કમિશનની પણ આ મોટી મિસ્ટેક છે સાહેબ. એક કોરથી તમે કહો છો કે મતદાન એ એક તો ગુપ્ત છે અને એટલે જ આપણે એને પવિત્ર કહીએ છીએ કે ભાઈ તમારો કિંમતી અને પવિત્ર મત. કિંમતી એટલે આમ કિંમતી નહીં, 500-1000 રૂપિયા વેચાઈ જાય એવો કિંમતી નહીં. કિંમતી એટલે અણમોલ, તમારો મત અણમોલ છે. દેશનું શાસન કોને સોંપી શકાય ધુરા એ નિર્ધારિત કરનારો તમારો મત છે, પહેલી વાત તો એ. અને બીજો પવિત્ર છે એટલા માટે કે એને કોઈ પણ પ્રકારની આભડછેટ લાગવી ન જોઈએ. હવે તમે એટલે કે ઇલેક્શન કમિશન અત્યારે કરે છે શું, પાછા બૂથ વાઇઝ બધા ફિગર્સ આપે છે. હવે આ મોટા સેન્ટરમાં તો કંઈ નડે કે ન નડે, પણ ગામડા ગામ જેને કારણે આ ભાઈએ વિજયભાઈ આવું બોલવું પડ્યું કે રામપુરા નામનો કોઈ એક વિસ્તાર છે, હવે એમાંથી એણે બધા ડેટા કાઢ્યા. ડેટા કાઢ્યામાં એણે કીધું કે 700 હોય 800 હોય કે 1000 હોય, આ મતદારોના જે બૂથ હતા એમાંથી ડબલ ડિજિટમાં જ ભાજપને મળ્યા, એટલે કે 10-12 કમસે કમ 20ની અંદર 50ની અંદર, પણ ટૂંકમાં 100 મત પણ નથી મળ્યા, 3 આંકડા તો પહોંચ્યા નથી. તો 700 થી માંડીને 1000 સુધી જો જ્યાં મતદારો છે ત્યાં જો આપણને ડબલ ડિજિટથી વધુ એમ કે ન મળતા હોય મત, તો ત્યાં એમ કે આપણે વેડફવું શું કરવું જોઈએ? એ વિજયભાઈ શાહના ધ્યાનમાં આવ્યું કઈ રીતે? કારણ કે ઇલેક્શન કમિશન પણ
આ બુથ વાઇઝ ડેટા આપે છે તો ને, હવે એમાં ગુપ્તતા ક્યાં જળવાઈ રહી? કારણ કે એક નાનું ગામડું તમે લ્યો, નાનું ગામડું, અને એ ગામડામાં એક જ બુથ છે. હવે એ બુથમાં તમે વિચાર કરો કે 700 કે 800 જણા છે, એમાંથી 100 મત કે 50 મત જે તે પક્ષને મળ્યા અને બાકી વિપક્ષને મળ્યા છે, તો એ તો દેખીતી વાત છે. કોણે નથી આપ્યા અને કોણે આપ્યા એ તો સમજી શકાય એવી વાત છે. તો આ તો કાયદેસર વેર ઉભું કરવાની સીધી વાત છે. હવે આ 500 માં જવા દો, હું તો તમને કહું તુલસી શ્યામ બાણે જ એક જ મત છે, ઓનલી વુમન આખા દેશમાં, એવું જ એક માત્ર બુથ છે કે જેમાં એક જ મત છે. હવે તમે એ જો ડેટા બહાર પાડો તો બાપુએ કોને મત આપ્યા એ તો નક્કી થઈ જ જાય, એક જ છે. એટલે તો ધારો કે શાસક પક્ષને એને ન આપ્યો હોય તો તમે શું એના રોડ રસ્તા નહીં કરી દો તુલસી શ્યામ બાણેજનું? એટલે કહું છું કે આ ભૂલ હવે ઇલેક્શન કમિશને આમાંથી ધડો લેવો જોઈએ કે તમે આખે આખા ધારાસભા ક્ષેત્રનું કયો કે ભાઈ 2.5 લાખનો આ આખો મત વિસ્તાર છે, એમાંથી 1.5 લાખ લોકોએ આને અને 1 લાખ લોકોએ તેને મત આપ્યા, ધેટ્સ ઓલ. કોણે ક્યાંય કશું જ નહીં. એવું હોય તો ભારતીય જનતા પાર્ટી હોય કે કોઈ પણ પાર્ટી હોય તો એમ વિચારે કે ભાઈ 1 લાખ લોકો હજી આપણા મત વિસ્તારમાં એવા છે જે યા તો આપણાથી અસંતુષ્ટ છે યા તો આપણી વિચારધારા સાથે સહમત નથી. તો ફાઇન્ડ આઉટ, હવે આપણે એને એમ જ શોધવાના, કારણ કે શોધી શકાય એમ તો છે નહીં. પણ હવે આપણે કંઈક થિયરીમાં ફેરફાર કરીએ, જાણવાની કોશિશ કરીએ એના મન મસ્તિષ્કમાં જઈને ભાઈ શું, વોટ ધ પ્રોબ્લેમ, ક્યાં નડે છે એમને કયો, અને એમ કરી ફાઇન્ડ આઉટ કરીને એણે પોતાની રણનીતિ બદલવી જોઈએ. એને બદલે ઇલેક્શન કમિશન જેમ તમે કીધું તેમ બુથ વાઇઝ આંકડા આપવા માંડશે તો એમાં તો આ જ પ્રકારની વિચારસરણી પલબ છે. ઇલેક્શન કમિશને પણ વડોદરા શહેર ભાજપના પ્રમુખના આ નિવેદન પછી ભાવિ જગ્યાએ જ્યાં પણ હવે ચૂંટણીઓ થવાની, ખાસ કરીને હવે તો ગ્રામ્ય લેવલની ચૂંટણી થવાની છે, જિલ્લા તાલુકા પંચાયત વગેરે, હવે ત્યાં તો બાકાયદા તમે જો આવી રીતે ખુલ્લમ ખુલ્લા કરો, હાલાકી એ પક્ષ લેવલે આમ નથી લડાતી, લીગલી કોઈ કમળ કે પંજાના નિશાન ઉપર નથી લડાતી, પણ બધાને ખ્યાલ હોય છે ઓલરેડી, કારણ કે જીતે ત્યારે સૌ દાવો કરે છે કે અમે જીતી ગયા. તો આવા સમયે કહું છું કે મતદાનની પવિત્રતા જાળવવા અને વૈમનસ્ય ન ફેલાય એટલા માટે પણ કમસે કમ આ માઇક્રો પ્લાનિંગ જેવી જે વાતો છે ને એવા આંકડા તો ઇલેક્શન કમિશને પણ બહાર પાડવા ન જોઈએ. સર, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતે આ પ્રકારનું નિવેદન થયું છે તો આના માટે સર શું ગંભીરમાં ગંભીર પગલાં લેવા જોઈએ? કારણ કે આ નિવેદનને એક રીતે જોઈએ લોકશાહી માટે ગંભીર કહી શકાય તે પ્રકારની જે નિવેદન છે, પરંતુ કદાચ લોકો કદાચ નહીં સમજતા હોય, પરંતુ આ નિવેદનથી કે શું પગલાં લેવા જોઈએ સર? જુઓ, આપણે પહેલાંય થોડીક તો ચર્ચા કરી છે મેં કે પહેલામાં પહેલી વાત તો વિજયભાઈ શાહ, ડૉક્ટર વિજય શાહ ભારતીય જનતા પાર્ટીના વડોદરાના પ્રમુખ, એને પહેલાં તો તમે સ્ટેપ ડાઉન કરો નંબર 1. અને એ સ્ટેપ ડાઉન કરવાથી પણ પત્તું એટલા માટે નથી કે કોઈ પણ હોય, તમે વિચારધારા ક્યારેય મરતી નથી. મહાત્મા ગાંધીજી આપણી વચ્ચે સદેહે નથી, ગાંધીવાદ તો આજે છે. એવી રીતે વિજય શાહને ભલે તમે સ્ટેપ ડાઉન કરો, એ સ્ટેપ ડાઉન છે એ સમાજને કહેવા માટે કે જુઓ આ ભાઈ આવું બોલ્યા એટલે અમે સ્ટેપ ડાઉન કર્યા નંબર 1. પણ પછીથી સેકન્ડ સ્ટેજમાં શું કરવું જોઈએ, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, એણે એની એક વિચારસરણી જે છે એ દરેક એના કાર્યકર્તાઓને કહેવું જોઈએ કે મંત્રની જેમ ગીતાજીના શપથ લ્યો છો એવી રીતે શપથ લઈને તમારે કહેવું જોઈએ કે સબકા સાથ સબકા વિકાસ જો કેવળ ને કેવળ ચૂંટણીનો જુમલો ન હોય તો તમે આજથી શપથ લ્યો ગીતાજી ઉપર હાથ મૂકીને, અથવા તો તમે જેને માનતા હોય તે લોકોના ધર્મના હોય કે છોકરાના હોય, પણ તમે એમ કરજો કે આજ પછી તમે ક્યારેય મતદારોમાં આ પ્રકારનો ભેદભાવ ક્યારેય નહીં રાખો. આ એણે શપથ ગ્રહણ સમારોહ જેવું કરવું જોઈએ નૈતિક રીતે. ભાઈ અમારા એક ભાઈ બોલ્યા, એમાંથી અમે ધડો લઈએ કે ભાઈ એક ભાઈ આવું બોલી ગયા તો હવે ભવિષ્યમાં કાંઈ આવું ન થાય, કોઈને મત આપવો હોય તો આપે, ન એ તો અમારી પરફોર્મન્સ ઉપર આપશે. અમારી નૈતિકતા, અમારી ફરજ, અમારી પ્રમાણિકતા, અમારી નિષ્ઠા, લોકો પ્રત્યેની અમારી ભાવના જે ગણો તે, તો જ અમને એ લોકો મત આપવાના છે. તેમ છતાં કોઈના મગજમાં એવું ન રહે કે કાલ સવારે મત નહીં આપીએ તો અમારો વિકાસ નહીં થાય, એટલે અમે આજે શપથ ગ્રહણ સમારોહ કરીએ છીએ કે અમે ક્યારેય કોઈનો ભેદભાવ નહીં રાખીએ, એ પ્રકારનું સંગઠનના બધા લોકોએ જે તે પક્ષના દરેકે, કહું છું કોંગ્રેસ અત્યારે ભારતીય જનતા પાર્ટી છે તો કોંગ્રેસે પણ એમાં કંઈ બહુ ફૂલીને ફાળકો થઈ જવાની જરૂર નથી,
એનું કહેવાતું સેક્યુલરિઝમ જે છે એ નૈરુતૃષ્ટિકરણ છે, હિન્દુ વિરોધી હોવાની છાપ એ ભૂસી શકે એમ નથી કોંગ્રેસ. તો એણે પણ આમ કરવું જોઈએ, કારણ કે વી ઓલ આર ઇન્ડિયન્સ, સૌથી પહેલા આપણે ભારતીય છીએ, પછી બધા છીએ જે ગણો તે કોંગ્રેસના ને ભાજપના ફલાણું ઢીકણું બ્રાહ્મણ ને એ બધું પછી, સૌથી પહેલા આપણે ભારતીય છીએ. અહીંથી ક્રિકેટ રમવા ટીમ જાય છે તો ટીમ ઇન્ડિયા કહીએ છીએ આપણે. ભારત ભાગ્ય વિધાતા, કોઈ બાકી ભાજપ ભાગ્ય વિધાતા નથી કેતો. એટલે તમામ પક્ષોએ હવે એક વસ્તુ જાળવવી જોઈએ, કારણ કે હવે હિન્દુસ્તાનને આઝાદીના 75 વર્ષ થવા આવ્યા છે અને તમારા જેવી જે નવી ને યંગસ્ટર્સ બધી જે આખી આવી છે કેડર, એ કેડર અમારી જેમ નથી કે એના મગજમાં એક સ્ક્રૂ ફિટ થઈ ગયો આને જ મત દેવો, એવું નથી. તમારી એટલે કે જે યુવાનોની પેઢી હવે છે એ પરફોર્મન્સ આધારિત જ એને પૈમાનો માને છે. આજે મને મત આપે કાલે ન પણ આપે, એટલે કહું છું કે નવી પેઢીને નવા મતદારો આવી ગયા છે એને તમારી કોઈ આવી બાબતોમાં જરાય રસ નથી. જ્ઞાતિવાદી કે પ્રાંતવાદી કે વર્ગવાદી કે એમાં બિલકુલ રસ નથી. એ તો એમ જુએ છે કે તમે વિઝનરી છુઓ, તમે બાકાયદા સક્રિય છુઓ, તમે દેશનું ખરેખર હિત કરીને ઈચ્છો છો ખરા અને કરી શકો તેમ છો, તો તમે કોઈ પણ કાસ્ટના હોય અમારે તમને મત આપવો છે અથવા તો તમને અમારા આઇકોનિક માનવા છે. જેમ કે ડોક્ટર અબ્દુલ કલામ, ક્યારેય મેં કીધું તેમ હિન્દુસ્તાનમાં તમે જુઓ બે પ્રમુખ સ્વામીનો ફોટો હોય આપણી સામે અબ્દુલ કલામ, તો બેને આપણે સમાન ભાવે વંદન કરીશું ત્યારે આપણને એમાં લેશ માત્ર મુસ્લિમ હોવાનો દેખાવો કાંઈ થતો નથી. મધર ટેરેસાનો ફોટો છે આપણે નથી માનતા કે ક્રિશ્ચિયન છે, ઈસુ ખ્રિસ્તનો હોય તો નથી માનતા કે એ ઈસા મહિસા છે તો આપણા ધર્મને લાગુ નથી પડતો. જ્યાં પણ છે ગેબન સાપીની દરગાહ છે અને કચ્છમાં છે તો બધા વંદન કરે છે, જે શ્રેષ્ઠ છે તે છે, ધેટ્સ ઓલ. એમાં કાંઈ કોઈ આવે નહીં, કારણ કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો સન્મતિ દે ભગવાન, બાકી બધું તો ઓવરઓલ ઠીક જ છે. તમારું ને મારું જે કાંઈ છે આપણી સંકુચિતતા તો આપણા મગજની છે, તો એ સંકુચિતતા નાબાદ નાબૂદ હવે કરવી ઘટી અને એમ કરશે તો જ બધા રાજકીય પક્ષોનું ફ્યુચર છે, અન્યથા બધું ધબો નિમાતા. કે લોકો હવે બિલકુલ જાગૃત થઈ ગયા છે અને આપણી લોકશાહી હવે ખરા અર્થમાં પરિપક્વ થવા જઈ રહી છે. સર, આ પ્રકારના નિવેદનો કોઈ વિચારધારા મનમાં પડેલી હોય છે એટલા માટે આ પ્રકારના નિવેદનો આવતા હોય છે, તો સર આની લોકોના માનસ પર શું અસર થતી હોય છે? જુઓ, એનો અર્થ એ થયો સાહેબ કે તમે આ જે રાજનીતિ છે એને સેવાનું માધ્યમ નથી માનતા, તમે એને બાપી કી પેઢી જેને કહેવાય ને પોતી કી પેઢી એમ માનવા જાઓ છો. તમને મત ના આપે તમારો શત્રુ. આપણે ત્યાં તો પક્ષમાં એવું છે, પક્ષ પ્રતિપક્ષ એટલે હરીફ, દુશ્મન નહીં. આ લોકો જે બોલે છે, તમે જે અત્યારે ભાઈ જેની ચર્ચા કરીએ છીએ, એ તો વેરભાવ વાળી શબ્દ, દુશ્મનને છાજે એવા શબ્દો છે. એવું ના હોય, આપણો પ્રતિપક્ષ છે એટલે આપણો હરીફ છે. એટલે એ હરીફની વ્યાખ્યા શું હોય? તમારાથી સારું કરી બતાવે એટલે શ્રેષ્ઠ, તમારી લીટી નાની કરવાની નહીં પોતાની મોટી કરવાની. આ લોકશાહી છે, તમને ખરાબ ચિત્રીને મારે આગળ નથી વધવાનું, હું તમારાથી બેટર થઈ જાઉં અને હું આગળ વધું, એ સ્થિતિ છે. આવી તંદુરસ્ત લોકશાહી જે છે એ હવે ધીરે 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 એની માનસિકતા ઘડાતી જાય છે મતદારોમાં. પહેલા જમાનામાં આટલું મતદાન પણ થતું નહીં, જે હવે બધા લોકો મતદાન કરવા અચૂકે જાય છે. તો આપ તમે કયો છો એમ કે જેટલું બોલે ત્યારે લોકોના મગજમાં શું થાય છે, એમ એની ફૂટપટ્ટીથી એ લોકો નેતાને માપી લે છે. પહેલા એવું હતું કે જ્યારે કોઈ નેતા આવું કંઈ બોલતા તો એને લોકો દોરવાઈ જતા કે આ આમ કે છે તો નક્કી આપણે આમ જ કરવું જોઈએ. પરંતુ તમે જુઓ આ જ કિસ્સામાં કે વિજયભાઈ શાહના નિવેદનને કોઈ હિન્દુએ પણ, ઇવન તો ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યએ પણ, એણે ક્યારેય નથી કીધું કે ધન્ય હો બરાબર બોલ્યા છે, એવું નથી કીધું. એ સૂચવે છે કે આપણી માનસિકતા બદલાઈ રહી છે, ભારત એક તંદુરસ્ત લોકતંત્ર તરફ આગળ વધી રહ્યું છે. એમાં વિજયભાઈ શાહ જેવા જે કોઈ લોકો છે અથવા તો જે કોઈ કટ્ટરવાદી છે, ઈધર યા ઉધર, આજે આનો વિષય છે એટલે આપણે આની વિશે નામજોગ ચર્ચા કરીએ છીએ, પણ જે કોઈ કટ્ટરવાદી છે એને હવે સમજવું રહ્યું કે કોરે કોરા કટ્ટરવાદને કોઈ હવે સ્થાન નથી. લોકતંત્રમાં હવે બાકાયદા તમે દેશને સમર્પિત છો અને સર્વાંગી કલ્યાણ માટે થઈને તમે જો કામ કરી શકતા હો તો તમારો વિજય નિશ્ચિત થવાનો છે. બાકી લોકો હવે તમારા દોરવાયેલા દોરવાય એમ છે નહીં. પ્રજા
થી હવે નેતાઓએ શીખવું પડે એમ છે. નેતાઓના કહેવા પ્રમાણે પ્રજા હાલે એ જમાનો ખતમ થઈ ગયો. સર, આપણે અત્યારના નેતાઓની કામ કરવાની પદ્ધતિ પણ જોઈએ તો કદાચ એમને એમ લાગે છે કે ઉપકાર કરે છે, કામને બદલે ઉપકાર કરતા હોય એ પ્રકારના જે આપણે જોઈએ તો તે પ્રકારની અત્યારે વિચારધારા જોવા મળતી હોય છે. તો સર, શું નેતા એ કામ કરે છે, ઉપકાર કરે છે એ પ્રકારનું અત્યારે દ્રશ્ય સર્જાઈ રહ્યું છે? એ તો એ લોકો માને છે કે અમે ઉપકાર કરતા હોય એમ. તમે જુઓ ચૂંટણી, હું તમને એક નાનો એક્ઝામ્પલ આપીશ. પોરબંદરથી મનસુખભાઈ માંડવિયા જીતી ગયા. જીતા પહેલા એ જયેશભાઈ રાદડિયાના સ્કૂટર ઉપર પાછળ હોન્ડા ઉપર બેસીને ફરતા હતા. એ જ મનસુખભાઈ માંડવિયા છે. હવે તમે ચૂંટણી જીતી ગયા છો, તો જીતી ગયા એટલે વળી હવે તમારો રસારો આખો બદલાઈ ગયો. આગળ ટાઉ ટાઉ પાઉ પાઉ કરતી ગાડીઓ આવવા માંડી ગઈ, ચારેકોર બોડીગાર્ડ આવી ગયા, આગળ પાછળ બે એસ્કોર્ટ ગાડી આવી ગઈ, ચારેકોર આમ તમે જો બેરિકેડ નખાઈ ગયા છે, તમારા વળી પાછા પોસ્ટર બેનર સ્ટીકર તોરણ બોરણ. હવે તમે એટલે કે મનસુખભાઈ પોતે જે છે એ દર્શનીય બની ગયા. જ્યારે કે ચૂંટણી પહેલા ઈ મતદારોના દર્શન કરવા નીકળ્યા હતા, દર્શનાર્થી હતા, એ હવે દર્શન આપનારા બની ગયા. હું તો તમામ મંત્રીઓને કહું કે જીતા પછી તમારે પહેલા તો એક જાહેરાત કરવી જોઈએ કે ભાઈ અમારું અભિવાદન પછી કરજો, કરો તો વાંધો નથી, ઠીક છે અમે જીતી ગયા તો, પણ સૌથી પહેલા અમારે તમારો ઋણ સ્વીકાર કરવાનો થાય છે. તમે મને મત આપ્યો એટલે હું જીત્યો છું, કેન્દ્રમાં મંત્રી બન્યો કે સંસદ સભ્ય બન્યો છું. એટલે સૌથી પહેલા તો મારે ઋણાનુવાદ કરવા આવવાનું છે. ને ઋણાનુવાદ કઈ રીતે કરાય કે ચૂંટણી પહેલા તમે જો સ્કૂટરની પાછલી સીટ ઉપર બેસી જતા હોય, તમને કોઈ ભોજોભાઈ મારવા આવતો નથી, તો ચૂંટણી પછી તમારામાં એવા હું હિંગડા ભરાઈ ગયા કે તમને લોકો માર નાખે, તો તમે હળવા થઈ જાઓ ભલામણા. તમને તો આ લોકો જો જહર પીચી કહું તુમ્હીને તો દિયા તુમ તો મુજે જિંદગી કી દુઆએ મત દો, અને જો સોલા થા જલ બુજા હું તુમ તો મુજે હવાએ મત દો. ભાઈ શું ફેર પડે છે? તમે હવે શું કામ ન્યા, તમને એમ લાગે છે કે હવે મારી ઉપર કોઈ એટેક કરશે, તમે એવો હું કાળું કૃત્ય કરીને કીધું એટેક કરે, તમને કોઈ વાહલ શું કામ ન કરે? વજુભાઈ વાળા આખી જિંદગી નાણા મંત્રી રહ્યા, અને સૌથી લાંબામાં લાંબો સમય સુધી વજુભાઈ વાળા નાણા મંત્રી રહ્યા છે. એક સમય આથી જે તે સમય જયારે નાણા મંત્રી હતા ત્યારની વાત કરું છું. હું એક સંદેશ દૈનિકમાં હતો, અને સ્કૂટર ઉપર અમે લોકો સિવિલ હોસ્પિટલના રિપોર્ટિંગ માટે જતા, તો એને એનો પોતાનો જે રસાલો હોય ને અહીંયા હોસ્પિટલે ઉભો રખાવી દીધો. બાપા અહીંયા તમે ઉભા રહીજો, પોલીસ વાળા બધાને કે ભાઈ તમે અહીંયા રહ્યો, તમારા સર્કિટ હાઉસમાં વયા જજો. અને ત્યાંથી મને કીધું ભાઈ ઓળખતા તો હોય કે ભાઈ ઉભા રહ્યા, મને લોધાવા ચોકમાં લઈ જતો. મારા સ્કૂટરની પાછળ વજુભાઈ વાળા નાણા મંત્રી એ મારા સ્કૂટરની પાછળ બેસી ગયા, અને હું એને લોધાવાડ ચોકમાં ઉતારી આવ્યો. એના ખીચામાં ચોકલેટ રાખતા, એ આવ્યા એટલે બધા છોકરાઓ ટોળે વળી ગયા, એ ખીચામાંથી ચોકલેટ કાઢી કાઢી મંડ્યા હતા આપવા. આ હતું નૈતિક નેતા, જેને નેતૃત્વ કહેવાય ને, આ છે. તમને કોઈ શું કામ મારી નાખે ભાઈ? તો તમારે આ તામઝામ તાહીરો છે ને બંધ કરવું જોઈએ. મનસુખભાઈ માંડવિયાને દાખલો આપીને હું તમને કહું છું, તમામ મંત્રીઓ હજી તો નીકળ્યા નથી બહાર, પરસોત્તમભાઈ પણ હજી નીકળ્યા જેવા નથી, પણ હું તો દરેકને સલાહ આપું કે ભાઈ સાહેબ તમે આ તમારા અભિવાદન સમારોહ એમ કયો રાખજો, પેલા બે મહિના હજી ખોબરી ખાવ. એક તો અત્યારે રાજકોટમાં તો કોરોનાંતિકા છે એટલે અત્યારે અભિવાદનનો પ્રશ્ન નથી, પણ બીજે બધે પણ કેવું જોઈએ, હમણાં ખડીક જાળવા જાઓ. પેલા સંગઠને કેવું જોઈએ ભારતીય જનતા પાર્ટીએ, કે ભલે એક સીટ ઓછી આપી, ગેની બેન લઈ ગયા જીતી ગયા, પણ 25 બેઠક તો આપણને આપી છે. કોણે આપી છે? ગુજરાતની જનતાએ આપી છે. આટલા આટલા પ્રોબ્લેમ્સ હોવા છતાં હજી એને ઓળઘોળ થઈને આપણી ઉપર આપણને મત આપ્યો છે, તો પેલા ભારતીય જનતા પાર્ટી એવું શું કામ ન કરે સંગઠનને કે આપણે ઋણાનુવાદ કાર્યક્રમ કરો, અને ઋણાનુવાદ પ્રજાનો આભાર વ્યક્ત કરો કે ભાઈ ધન્ય હો જનતાને કે જેણે અમને આ આપ્યું, અને પછી તમે એને કહો કે હવે તમારી જે આકાંક્ષા છે એને ખરા ઉતરવા માટે અમે પરિશ્રમની પરાકાષ્ઠા સર્જી દેશું. એ ઋણાનુવાદ સમારોહ કરવો જોઈએ. પછી અનાયાસે ક્યાંક તમારું ફંક્શન હોય, એઝ એ મિનિસ્ટર કે સાંસદ તમારું કોઈ ફંક્શનમાં હાજરી આપવાનું ફરજિયાત બનતું હોય, ત્યારે ભલે લોકો તમારા સન્માન કરી કેટલાક સંગઠનો કરી લે, પણ હવે તમે પ્રજામાં મને ગળામાં જટ હાર પહેરાવો, મારે પ્રમુખ થવું છે, નફો ન થાય નુકસાન થાય ક્યાં નાવા જવું છે એમ તમે નીકળી પડો એ હાલે નહીં. તમારે હવે વિનમ્રતાપૂર્વક આગળ વધવું જોઈએ, જનતાનો આભાર માનવો જોઈએ. સર, અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. વિજયભાઈ સાહેબ જે રીતે વાત કરી છે, અને આપણે ત્યાં તો કહેવાય છે કે બડા બડાયું ના કરે, બડા ન બોલે, બોલ હીરા મૂકશે ના કહે લાખ અમારા મોલ. કોઈ પણ નેતા હોય જો એ કામ કરશે, કોઈ પણ જાતના ભેદભાવ વગર કામ કરશે, તો આપોઆપ જે છે જનતા તેમને ચાહશે. અને સરે જે રીતે વાત કરી કે તમે જે રીતે જનતા સાથે મળો છો, જનતા પણ તમને એ રીતે ભેટી પડતી હોય છે. તો અત્યારે બસ આટલું જ, ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.